ગુજરાતમાં આપની પતંગ ઉડાન ભરશે ને આપના કાર્યકર અલ્પેશ કથરીયાએ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અભિયાન અંગે માહિતી આપતા કહ્યું ચૂંટણી બાદ પણ આપ પાર્ટી પ્રજા માટે અડીખમ ઉભી છે 14 જાન્યુઆરીએ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં 2 સંકલ્પ સાથે પતંગ ઉડાન ભરશે સ્વાસ્થ્ય ગુજરાત અને શિક્ષિત ગુજરાત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની થીમ બનાવવામાં આવી છે જેની આધાર પર ગુજરાતમાં 2 લાખ પતંગ ઉડાવવામાં આવશે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને ગુજરાતભરની અંદર આમ આદમી પાર્ટીની 3 સંકલ્પ સાથેની પતંગ છે તે ઉડાન ભરવાની છે કાર્યકારી અધ્યક્ષ અલ્પેશ કથરીયા આપણી જોડે ઉપસ્થિત છે અલ્પેશ કથરીયા જોડે સીધી વાત કરીશું 3 સંકલ્પ સાથેની પતંગ છે આવતીકાલે ઉડાન ભરશે કઈ રીતે આવતીકાલે અમે જે પતંગ ડિઝાઇન કર્યા છે એ પતંગના પ્રમાણે જે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો છે એની સાથોસાથ શિક્ષણની બાબત છે સ્વાસ્થ્યની બાબત છે 3 મુદ્દા પાર્ટી ઇલેક્શન પહેલા પણ લઈને આવી હતી એ શિક્ષણની બાબત હોય સ્વાસ્થ્યની બાબત હોય કે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો હોય ત્યારે આજે ફરીથી એ જ મુદ્દા સાથે અમે ઉત્તરાયણના મહાપર્વની ઉજવણી કરીએ છીએ આપણો સંકલ્પ સ્વસ્થ ગુજરાત શિક્ષિત ગુજરાત તો સ્વસ્થ ગુજરાત એટલા માટે નથી કે આજે તમામ જગ્યાએ તમે જોઈ રહ્યો છો ગંદકીથી ખલબલ છે સિવિલ હોસ્પિટલ સુરતમાં જાઓ અમદાવાદમાં જાઓ તો તમે 5 મિનિટ વોર્ડમાં જનરલ વોર્ડમાં ઊભા નથી રહી શકતા એવી આજ ગુજરાતના સ્વાસ્થ્યની સુવિધાઓ છે તો એ સારી બને એ માટે ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ આજે ગરીબ કે મધ્યમ વર્ગનો પરિવાર સાયન્સ નથી ભણી શકતો સારી કોલેજમાં એડમિશન નથી લઈ શકતો કેમ કે ખાનગીકરણ કરી નાખ્યું છે અને જે ગવર્મેન્ટની વ્યવસ્થા હતી સરકારી વ્યવસ્થાનું માળખું તોડી નાખ્યું છે તો એ માટે પતંગ ઉડાવીશું અને બીજો પતંગ અમે જે ડિઝાઇન કર્યો છે આપણો સંકલ્પ ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આજે રેશન કાર્ડથી માંડી અને ટેન્ડર વ્યવસ્થાની અંદર પણ કરપ્શન થઈ રહ્યું છે કમલમમાં પ્રસાદી ધરવી જરૂરી છે અધિકારીઓના ટેબલ પર પ્રસાદી ધરવી જરૂરી છે આ પ્રસાદી તમે નથી આપતા તો તમારા કામો નથી થતા ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત થાય આવા 3 કોન્સેપ્ટ શિક્ષિત ગુજરાત સ્વાસ્થ્યનું ગુજરાત અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આ 3 મુદ્દાઓ સાથેના 2 પ્રકારના પતંગ ડિઝાઇન કર્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર પાર્ટીના અધ્યક્ષ સ્થાને પાર્ટીના તમામ પદાધિકારીઓએ નક્કી કર્યું છે કે 2 લાખથી પણ વધારે પતંગો જે છપાયા છે તમામ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા છે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે જ ગુજરાતની અંદર જે મહાપર્વનું ઉત્તરાયણનું જે ઉજવણી થાય છે તો અમે આ પતંગ ઉડાવી આખો દિવસ ઉજવણી કરી